નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ બોર્ડમાં જેમાં ધોરણ દસ વિષય ગુજરાતી પાઠ ચાર એક પ્રશ્ન એના વિશે આપણે આજે ભણીશું ધોરણ દસમાં ગુજરાતી કોડ છે તમારો બસો સાત એક પ્રશ્ન જેના લેખક છે દ્વિરેવ એટલે કે રામનારાયણ પાઠક રામનારાયણ પાઠકનો પરિચય આપણે ટૂંકમાં થોડો મેળવી લઈએ તો તેમનો જન્મ છે અઢારસો સત્યાસી અને તેમનું મૃત્યુ છે ઓગણીસસો પંચાવનમાં રામનારાયણ પાઠક એ ટૂંકી વાર્તાઓ કવિતા નિબંધ નાટક વિવેચન સંપાદન વગેરે વિવિધ ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપેલું છે દ્વિરેફના ઉપનામથી વાર્તાઓ શેષના ઉપનામથી કાવ્યો અને સ્વેર વિહારીના ઉપનામથી નિબંધો તેમણે લખ્યા છે દ્વિરેફની વાતો આ ત્રણ સંગ્રહોમાં એમની નવલિકા એનો સમાવેશ થાય છે નવલિકા ક્ષેત્રે એમની વાર્તાઓ આપણને એમની ઉચ્ચ પ્રતિભાનું દર્શન કરાવે છે ગ્રામ જીવન એમની વાર્તાઓમાં પ્રતિબિંબિત થયેલા છે જક્ષણી એમની જાણીતી જાણીતી નવલ નવલિકાઓ છે તેમની માનવ હૃદયની વિવિધ લાગણીઓનું વાસ્તવિક અને યથાર્થ આલેખન થયું છે માનવ સહજ ક્ષતિઓ તેઓ કલાત્મક રીતે બહાર લાવી શક્યા છે ગુજરાતી નવલિકા અને વિવેચનના ક્ષેત્રે તેમનું નામ પ્રથમ પંક્તિમાં રહ્યું છે સંખ્યામાં ઓછી પણ ગુણવત્તામાં ઊંચા કલા તત્વ વાળી એમની નવલિકાઓ રહી છે આજે આપણે એક 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 પ્રશ્ન પાઠમાંથી ભાગ જોવાનો છે નવલિકા માનવ જીવનમાં એક વિશિષ્ટ અંશનો કલાત્મક રૂપ રજૂ કરતું સ્વરૂપ છે તેમાં માનવીના સમગ્ર જીવનનું નહીં પરંતુ તેના એક મહત્વપૂર્ણ અંશનું નિરૂપણ થયેલું હોય છે નવલિકામાં માનવ જીવનના કોઈ ચોક્કસ અંશની વાત વાર્તાકાર કરતો હોવાથી વીજળીના પેઠે એક દ્રષ્ટિબિંદુ રજૂ કરી વાચકની આસપાસ એક કાલ્પનિક સૃષ્ટિ સર્જે છે નવલિકાનું સ્વરૂપ ટૂંકું હોવાથી તેના લેખકને કથાવસ્તુ સુસંગત અને સચોટ બનાવવું પડે છે સાદું કથા વસ્તુ અને થોડા પાત્રો દ્વારા સ્થળ કાળને ધ્યાનમાં રાખી નવલિકાનું સર્જન કરવામાં આવે છે ટૂંકમાં નવલિકામાં એવી એકલા હોવી જોઈએ જે સહે જે સહેલાઈતાથી જોઈ શકાય સમજી શકાય આમ નવલિકામાં માનવ જીવનના એક વિશિષ્ટ રૂપનું પ્રતિબંધ આપણે જોઈ શકીએ છીએ તો હવે આપણે જોઈએ આ પાઠનું થોડુંક પ્રાસ્તાવિકતા દરેક મનુષ્યને પ્રશ્નો અથવા સમસ્યા હોય છે કેટલાક પ્રશ્નોનો ઉકેલ જલ્દી આવે છે કેટલાક પ્રશ્નો એવા હોય છે કે તેના ઉકેલ માટે ખાસ પ્રયત્નો કરવા પડે છે જ્યારે કેટલાક પ્રશ્નો અનેક પ્રશ્નો કરવા છતાંય વણ ઉકેલ્યા રહે છે દેખીતી રીતે સરળ લાગતો ખૂબ રમૂજી અને મજાકનો એક પ્રશ્ન આપણી વાર્તાના નાયકને મૂંઝવી રહ્યો છે કયો પ્રશ્ન મૂંઝવી રહ્યો છે તો પ્રશ્નના ઉકેલ માટે કોને કોને શાશા પ્રયત્નો કર્યા અંતે શું આવ્યું વગેરે ચાલો આપણે દ્વિરેપ એટલે કે રામનારાયણ વિશ્વનાથ પાઠક રચિત વાર્તા એક પ્રશ્નમાં જોઈએ આ પાઠ શીખવાના હેતુઓ ક્યાં છે તો વાર્તાના નાયકને મૂંઝવતું પ્રશ્ન જણાવી શકશો પ્રશ્ન ઉકેલવા નાયક અને તેમના બહેને કરેલા પ્રયત્નો દર્શાવી શકશો કુટુંબના દરેક સભ્ય કરેલા દાવા બતાવી શકશો રોજબરોજની વ્યવહારની ભાષામાં ન વપરાતા હોય એવા વાક્યોની નોંધ લઈ શકશો ટૂંકી વાર્તાના સ્વરૂપે જણાવી શકશો અને આ પાઠ એક સંવાદના રૂપમાં છે જેમાં લેખક છે એની બહેન છે મોટાભાઈ છે ભાભી છે બા છે બસ આ બધાને એક જ પ્રશ્ન હોય છે અને એ ઉકેલવા માટે વારાફરતી જે પાત્રમાં નાટકના રૂપમાં જે દર્શાવવામાં આવેલું છે તે ખૂબ રમૂજી અને સુંદર છે અહીં તમે જોઈ શકો છો કે એક ઓરડામાં એક ખંડમાં આ બધા જ બેઠા છે જેમાં નાયક પોતે હીરાબેન બા ગૌરી ભાઈ અને મોટા ભાભી એ બેસીને એક પ્રશ્ન ઉકેલવા માટેની ચર્ચા કરી રહ્યા છે અને સરસ મજાની વાર્તા હવે આપણી શરૂઆત કરીએ છીએ સર્વશાસ્ત્રીઓ કૃપા કરી અહીં આવો અને મારા પ્રશ્નનું નિરાકરણ કરો ધર્મના માનવશાસ્ત્રના સંસાર શાસ્ત્રના રાજનીતિના પ્રમાણ શાસ્ત્રના નીતિના અનીતિના સર્વશાસ્ત્રીઓ તો આવો શાસ્ત્રીતમ પગલે પાવન થવુરે રે લોલ પ્રાણ રૂંધતા પ્રશ્ન પદે ઠાલવુરે લોલ તો લેખકને ખૂબ સરસ પંક્તિમાં જણાવવામાં આવે છે કે લેખક કે છે કે મારો એ પ્રશ્ન પ્રાણ ઘાતક રૂપ છે અને મારે આ પ્રશ્નનો ઉકેલ જોઈએ છે માટે તે હવે બોલાવી રહ્યા છે હું બીજી એલ નો અભ્યાસ કરતો હતો અને વાંચવાથી કંટાળીને મારે વચેલે માળે જે હાથમાં આવ્યું તે પેપર વાંચતો હતો તેમાં મુંબઈની ગાયકવાડી લઈને એક માળામાં જરા આગનું છમકલું થવાનું વાંચ્યું અને કઈ વાત કરવા જોઈતી હતી માટે કોણ જાણે શા ભોગ લાગ્યા મારા તો આ વાક્યનો અર્થ થાય છે શા ભોગ લાગવા એટલે આવી બનવું લેખક કે છે કે મારે એક પ્રશ્ન હતો અને એ પ્રશ્ન પૂછવા માટે મેં મારી બેનને પ્રશ્ન કર્યો પણ પ્રશ્ન પૂછ્યા પછી લેખકને એવું થાય છે કે મારા શા ભોગ લાગ્યા જોયું બહેન આ મુંબઈમાં આગનું છમકલું થયું ને તો બહેન જવાબ આપે છે કેમ છમકલું થયું તેમાં એવું શું જાણવાનું છે કારણ શું હતું હું લેખક કે માળામાં ઘાટી સ્ટવ કરતો હતો અને સ્પિરિટ ઓછો પડ્યો છે જાણી બીજી વાર સળગતા સ્પિરિટમાં બાટલી લઈ સ્પીરિટ નાખતા આખી બાટલી સળગી એ તો સારું થયું કે આસપાસની થી માણસોએ આવીને આગ બુઝાવી બહેન કહે છે કે હા આપણા ઘરમાં આવું બનતા બનતા રહી ગયેલું તે તમને ખબર છે તો આ રીતે હવે એક પ્રશ્નની શરૂઆત થાય છે કે મુંબઈના એક માળામાં આગના સમાચાર પેપરમાં વાંચી નાયકે પોતાની બહેન હીરાને આ સમાચાર કહ્યા પણ સમાચાર બહેનને કહેવાથી જાણે આવી બન્યું હોય તેવું લાગે છે અને ત્યાર પછી એ પોતાના ઘરનો એક નોકર જે ડાયો નોકર હતો એ સળગતા સ્પિરિટમાં સ્પિરિટ રેડવા જતો હતો અને ત્યાં તેના હાથમાંથી બાટલી ઝૂંટવી લીધી આ એક પ્રશ્ન હતો પણ એ કોણે જૂટવી લીધી એ પ્રશ્ન ધીરે ધીરે પૂછવામાં આવે છે અને લેખક ખૂબ સરસ રજૂઆત કરી છે કે જે આપણને હાસ્યના રૂપમાં મળે છે તો હું એટલે કે લેખક કે છે કે હા મને ખબર કેમ ન હોય પણ તને એની ક્યાંથી ખબર હવે લેખક શું કહે છે કે મને તો એ ખબર જ છે કે નોકરના હાથમાંથી મેં તે બાટલી લઈ લીધી હતી સળગતા પ્રાઇમસમાં જ્યારે પેટ કેરોસીન પૂરવામાં આવે ત્યારે આગ લાગવાની શક્યતાઓ વધી જાય છે આ દ્રશ્ય અહીંયા આપણને દેખાડવામાં આવ્યું છે લેખક કે છે કે મને તો ખબર જ છે પણ તને કેવી રીતે ખબર પડી એમ બહેન વાહ આપણો નોકર ડાયલો નવો નવો રાખેલો તે પણ એવી રીતે સળગતા સ્પિરિટમાં સ્પિરિટ નાખવા જતો હતો પણ હું પાસે બેઠેલી તે મેં હળવે રહીને તેના હાથમાંથી બાટલી જ લઈ લીધી જો ઉતાવળી બોલું તે કદાચ ચમકીને એકદમ સ્પિરિટ નાખી દે એટલે બહેન કહે છે કે મેં એવી સાવચેતીપૂર્વક એની પાસેથી સ્પિરિટની બાટલી લઈ લીધી જેથી કરીને આ મોટી દુર્ઘટના બનતી અટકી ગઈ એટલે હું લેખક કે છે અરે ગાંડી એ તો હું ત્યાં બેઠો હતો અને મેં જ એના હાથમાંથી બાટલી લઈ લીધી હતી અને પછી મેં તમને બધાને સમજાવ્યું કે હવે લેખક કે છે કે આ શ્રેય તો મારે લેવાનો છે આ બધું કામ તો મેં કર્યું હતું હવે આપણે અહીંયા સુધી જ વિડીયો રાખીએ છીએ ત્યાર પછીના વિડીયોમાં આગળના પાઠની રજૂઆત કરીશું